गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 कलसोर विषय भणवानो छे। कयो कलसोर? आपणे छे ई आगळ कलसोरमां पाठ 2 छे ई पोटला टपके टप टप ચોપડીમાં પાઠ સમજી ગયા। હવે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે, બરાબર? ચલો એમાં જુઓ, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો સવાલ, ઓમાં પેલો વાદળા ભેગા થઈને કોની પાછળ જઈને બેઠા? કાળા વાદળાની પાછળ। કોની? કાળા વાદળાની પાછળ। બીજું, વાદળા કોની ગાડીમાં બેસી દોડવા લાગ્યા? પવનની। કોની? પવનની। ત્રીજું, વાદળાએ દીવો સળગાવ્યો ત્યારે નીચેથી લોકો શું થયું એમ કહેવા લાગ્યા? સૂર્યોદય થાય છે। જો એમ કહેવા લાગ્યા કે નીચે છે, નીચેથી લોકો બધા એમ કહે છે કે ઉપર છે એ વાદળામાં સૂર્યોદય થાય છે એમ। ચોથો સવાલ, ધરતી પરના લોકો વીજળી ઝબૂકે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? આંખો ચમકાવતા હતા। શું કરતા હતા? આંખો છે એ ચમકાવતા હતા। પાંચમો, પવનને પોતાનું કામ શરૂ કર્યું તેથી ધરતી પર શું આવ્યું? વાવાઝોડું। શું આવ્યું? વાવાઝોડું। પવન જોશથી ફૂંકાતો હોય તો આપણે બધા શું કહીએ? વાવાઝોડું આવ્યું એમ કહીએ ને। બમાં પહેલો, કોને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું? કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું। જેમ તમને અહીંયા ફરવા નીકળવાનું મન થાય ને પૃથ્વી ઉપર, એમ વાદળાને આકાશમાં ફરવા જવાનું મન થયું। બીજું, દીવો કોણે સળગાવ્યો? દીવો એક મોટા વાદળાએ સળગાવ્યો। કોને સળગાવ્યો? એક મોટા વાદળાએ। ત્રીજો, કેટલાક વાદળો ક્યારે પીળા અને ફિક્કા થઈ ગઈ જવા લાગ્યા? દીવાની જ્યોત મોટી થઈ ત્યારે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા। શું થયું? તો કે દીવાની જ્યોત મોટી થઈ તેમ વાદળા છે એ ફિક્કા અને પીળા થવા લાગ્યા। ચોથો સવાલ, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલતાનું રાજ નથી, આ વાક્ય કોણ બોલે છે? બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું રાજ નથી, આ વાક્ય મોટું વાદળું બોલે છે। કોણ બોલે છે? મોટું વાદળું। પેજ નંબર 14 પણ આ ક્યાં ને પેજ નંબર 15 ઉપર જુઓ। જુઓ પાંચમો સવાલ છે, વાવાઝોડું ક્યારે આવ્યું? પવને એનું કામ શરૂ કરી દીધું ત્યારે વાવાઝોડું આવ્યું। પવન જોશ જોશથી ફૂંકાવા લાગ્યો ત્યારે છે એ વાવાઝોડું આવ્યું। છઠ્ઠું, પોતાની જીતથી કોની આંખો ચમકવા લાગી? પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી। સાતમું, વાદળા પોતાની મોટી જીતના આનંદમાં ખૂબ હસ્યા ત્યારે શું થયું? વાદળા પોતાની જીતના આનંદમાં ખૂબ હસ્યા ત્યારે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી। આઠમું, વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો શું કહેવા લાગ્યા? શું કહે છે? વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો છે એ શું કહેવા લાગ્યા? વાદળાની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી ત્યારે ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલું, વાદળાએ કેવા કપડાં પહેર્યા અને ક્યારે? મોટા વાદળાએ દીવો સળગાવ્યો પછી વાદળાએ રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા। બીજો, તમે કેમ જાણે કપડાં કલરે કલરના પહેરો છો ને એમ વાદળાએ પણ પહેર્યા। બીજો સવાલ, ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા? હરીફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાના ઘેર ચાલ્યા ગયા પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા વરસાદ હવે બંધ થયો। વરસાદ વરસતો બંધ થઈ જાય એટલે હવે આપણે કહેવા લાગીએ ને કે હવે વરસાદ આવતો બંધ થઈ ગયો। પ્રશ્ન 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। અનુ પેલું, કેટલાક વાદળોને ધરતી પર ફરવા જવાનું મન થયું? ખોટું। બીજું, વાદળા રંગબેરંગી કપડાં પહેરીને ફરવા નીકળ્યા? સાચું। ત્રીજું, વાદળા એક પહાડની પાછળ જઈને બેઠા? ખોટું। ચોથું, મોટા વાદળે નાના વાદળને પોતાની ઓથે લઈ લીધા? સાચું। પાંચમું, વાદળા બડબડાટ હસવા લાગ્યા? ખોટું। ગડગડાટ કરતા હતા, બડબડાટ નહોતા કરતા। પેજ નંબર 15 પૂર્ણ અને પેજ નંબર 16 ઉપર જોવો। બનું પેલું, સૂરજે દીવો સળગાવ્યો? ખોટું। દીવાની જ્યોત મોટી થઈ એટલે વાદળા ખુશ થયા? ખોટું।
ત્રીજું, પવને એનું કામ શરૂ કરી દીધું એટલે વાવાઝોડું આવ્યું. સાચું. ચોથું, પોતાની જીતની વાદળાઓની આંખો ચમકવા લાગી. સાચું. પાંચમું, બધા વાદળા પોતપોતાના ઘેર ચાલ્યા ગયા એટલે વરસાદ વરસવા માંડ્યો. ખોટું. બધા લોકો ઘરે વયા ગયા કે વાદળા પોતપોતાના ઘરે વયા ગયા ત્યારે વરસાદ છે એ બંધ થઈ જાય, બરાબર ને? પ્રશ્ન ચાર, બંધ બેસતા જોડકા જોડો. બહુમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખવાનો છે. જુઓ, ગુલાબી તો શું આવશે? ગ, ઠંડી. વાદળાઓ વાદળાની ચ આવશે, ગમ્મત. ત્રીજું, પવનની ક આવશે, ગાડી. ચોથું, દીવાની જ્યોત, ખ આવશે. હવે વાક્યોને વાર્તા પ્રમાણે ગોઠવવાના છે. ક્રમ આપો અને વાક્યોને ક્રમ પ્રમાણે ફરીથી લખો. વાક્ય છે, વાર્તા પ્રમાણે ગોઠવવાના છે. જે ઘટના પહેલાં બની હોય તેને પહેલો, પછી બીજો, ત્રીજો, ચોથો. વાર્તા છે, આ વાક્ય છે, એ ક્રમ પ્રમાણે મેં ગોઠવા છે. જો પહેલા ક્રમે આ આવશે, બીજા ક્રમે આ, ત્રીજા ક્રમે અહીંયા છે, ચોથો અહીંયા છે, પાંચમો અહીંયા છે, છઠ્ઠો ક્યાં છે? અહીંયા છે. સાતમો છે એ આપેલો છે. તો એવી જ રીતે તમારે પછી અહીંયા લખવાના છે. પહેલો ક્રમ છે એ પહેલાં લખવાનો, બીજો ક્રમ છે એ પછી, ત્રીજો પછી, ચોથો પછી, પછી બાક વધે છે એટલું બાજુના પેજ નંબર 17 ઉપર પણ લખવાનું છે. ચલો હવે જોઈએ આપને. પહેલું મેં લખ્યું છે એ જોઈએ આપને. કુકડો કુકડે કૂક કરતો હતો. બીજું, સવાર થઈ. ત્રીજું, બધા વાદળાએ કપડાં પહેર્યા. ચોથું, વાદળા ખૂબ મોટા કાળા વાદળાની પાછળ ભેગા થઈ ગયા. હવે પાંચમું છે એ બાજુના પેજ ઉપર લખ્યું છે. વાદળા આકાશમાં દોડવા લાગ્યા. છઠ્ઠું, વાદળાની આંખો ચમકવા લાગી. સાતમું, વરસાદ વરસવા માંડ્યો. પ્રશ્ન છ, વાતચીત છે, મૌખિક છે, તમારે જાતે જ કરવાની છે. પ્રશ્ન સાચો, નીચેનામાંથી સાચા અર્થવાળા વાક્યો સામે સાચું કરો. ગુલાબી ઠંડી હતી, મજા પડે એવી ઠંડી હતી, તેમાં સાચું આવશે. બીજું, સૂર્યોદય થયો, સૂર્ય ઉડ્યો હશે, સાચું. ત્રીજું, વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા, સાચું. હવે પેજ નંબર 17 પૂર્ણ થયા, પેજ નંબર 18 ઉપર જોવો. પ્રશ્ન આઠ, આવું થાય ત્યારે તમને શું થાય એનો ક્રમ ચોરસ બોક્સમાં લખવાનો છે. જો વાવાઝોડું આવ્યું હોય એવું લાગે, વરસાદ આવ્યો હોય એવું લાગે, સૂર્યોદય થયો હોય એવું લાગે, વીજળી થઈ હોય એવું લાગે. જો પેલું, વાદળાના હાથીએ સૂંઢથી મોટા ફૂફાડા કર્યા, પેલું આવશે. કેમ, શું થાય તો? વાવાઝોડું આવ્યું હોય એવું લાગે ને, એટલે એવી રીતે બધાને પાછળ ક્રમ આપવાના છે. બીજું, આકાશમાં મોટી ટ્યુબલાઇટ ચાલુ છે, 3 નંબરનું વાક્ય આવશે, સૂર્યોદય થયો હોય એવું લાગે. ત્રીજું, ગુસ્સે થઈ વાદળા ઝઘડ્યા, વાવાઝોડું આવ્યા હોય તેવું લાગે. ચોથું, વાદળાઓએ દિવાળી ઉજવી, 4 નંબરનું વાક્ય આવશે, વીજળી થઈ હોય એવું લાગે. પછી પાંચમું, આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો, ચોથું આવશે, વીજળી થઈ હોય એવું લાગે. પાંચમું, આખી પાંચમું બોલી ગઈ. છઠ્ઠું, એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી, ચોથું, વીજળી થઈ હોય એવું લાગે. જો આખી ધરતી પર ફેલાય એવડો ફુવારો છોડ્યો તો શું આવશે? 2 નંબર આવશે. શું આવશે? 2 નંબર. તો શું આવશે? વરસાદ આવ્યો હોય એવું લાગે. એક વિશાળ કાર્યની આજ્ઞાઓએ બરણીમાં મીટિંગ કરી, તો 4 નંબર આવશે, વીજળી થઈ હોય એવું લાગે. સાતમું, ઉપર કોઈએ મોટો નળ ચાલુ કર્યો તો શું થશે? વરસાદ આવ્યો હોય તેવું લાગે. આકાશની પરીઓએ વાડ ધોયા, તો ત્યાં પણ એમ જ થશે, વરસાદ આવ્યો હોય તેવું લાગે. હવે પ્રશ્ન 9 છે, નીચેના ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો. નીચેનો પેરેગ્રાફ છે એનું સારા અક્ષરે
તમારે લખવાનું છે, જો અહીંયા આટલી જગ્યા છોડેલી છે, એ જગ્યા છોડીને પેરેગ્રાફ પાડવાનો છે, બધી લીટીનો ઉપયોગ કરવાનો છે, બરાબર, વ્યવસ્થિત ને સુંદર અક્ષરે લખવાનું છે. ચલો પ્રશ્ન 1 થી પ્રશ્ન 9 સુધી તમારે કમ્પ્લીટ કરવાના છે. અહીંયા આપણો વિડીયો છે એ પૂર્ણ થાય છે. પાછા ફરી આપણા બીજો વિડીયો છે પોટલા ટપકે ટપ ટપ, અધૂરો વિડીયો પાછો લઈને આવશે ત્યારે મળીશું. ત્યાં સુધીમાં તમે હોમવર્ક કરી લેજો, બરાબર ને, 1 થી પ્રશ્ન 9 સુધી. બાય બાય.